તારીખ 23/5/2019 એટલે સમગ્ર દેશની અંદર લોકસભાના પરિણામનો દિવસ. તેના અનુસંધાને અમરેલી સંસદીય મત વિસ્તારમાં પણ મતગણતરી આયોજિત થનારી છે અને તેની સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવેલી છે. ત્યારે આખરી ઓપ આપી દેવામાં આવેલો છે. ત્યારે 139 રાઉન્ડ ટોટલ થનાર છે અને વધુમાં વધુ 22 રાઉન્ડમાં મતગણતરી થનાર છે. આવતીકાલે લોકસભાની અમરેલી બેઠકની મતગણતરી પ્રતાપ રાય આર્ટસ કોલેજમાં સવારે 8 વાગ્યાથી શરૂ થનાર છે, જેમાં કુલ 139 રાઉન્ડમાં મતગણતરી થશે. વહીવટીતંત્ર દ્વારા ગણતરીને લઈને આખરી ઓપ આપી દેવામાં આવેલો છે. અમરેલી લોકસભામાં કુલ 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે અને કુલ 139 રાઉન્ડમાં મતગણતરી થશે. આ માટે 980 પોલિંગ સ્ટાફની નિમણૂક કરી દેવામાં આવેલી છે, જ્યારે મેડિકલની 3 ટીમ, 108 એક એમ્બ્યુલન્સ ખડેપગે રહેનાર છે. પીજીવીસીએલની 2 ટીમ પણ હાજર રહેવાની છે. આ ઉપરાંત 1 સીઆરપીએફની ટીમ અને 300 જેટલા પોલીસ સ્ટાફ પણ રોકવામાં આવેલો છે. લાઠી વિધાનસભામાં 18 રાઉન્ડમાં મતગણતરી થશે. ધારી વિધાનસભામાં 20 રાઉન્ડમાં મતગણતરી થશે. અમરેલી વિધાનસભામાં 22 રાઉન્ડમાં અને સાવરકુંડલા વિધાનસભામાં પણ 22 રાઉન્ડમાં મતગણતરી સંપન્ન થશે, જ્યારે મહુવામાં 17 રાઉન્ડ અને ગારિયાધારમાં 18 રાઉન્ડની મતગણતરી કરવામાં આવનાર છે. કેવી વ્યવસ્થા છે અને કેટલા બૂથ તેની વિગતો અમરેલી કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ કરી વિગતો આપેલી હતી. અમરેલી 14 પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સી માટે કાલે મતગણતરી થવાની છે, જે બાબતે આપણા કોમર્સ કોલેજના બિલ્ડિંગમાં આપણે 7 એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીઝના તમામ કાઉન્ટિંગ હોલ કાર્યરત કરવામાં આવેલા છે. જે જગ્યાએ આપણે પોલિંગ પછી સ્ટ્રોંગ રૂમ ઊભું કરવામાં આવેલું હતું, એને ચડીને દરેક વિધાનસભા મતવિસ્તારનું કાઉન્ટિંગ હોલ રહેશે અને સાથોસાથ 8મું કાઉન્ટિંગ હોલ પોસ્ટલ બેલેટ માટે, જે આપણે સેવા મતદારો પાસેથી અત્યાર સુધી રિસીવ કરેલા છે, અથવા જો જે ઇલેક્શનની ફરજ ઉપર અધિકારીઓ સરકારી હતા એમના પાસેથી રિસીવ કરેલા છે, એ તમામનું મતગણતરી આપણે કાલે થશે. સાથોસાથ લગભગ 950 જેટલો કાઉન્ટિંગ સ્ટાફ આપણે ડિપ્લોય કરેલો છે. 300 જેટલા પોલીસ કર્મીઓ છે, જે 3 લેયર સિક્યુરિટી પૈકી 2nd લેયર જે છે સિક્યુરિટીનું એ સંભાળશે. અંદરની તમામ સિક્યુરિટી, જે 1 પ્લાટૂન આપણું સીઆરપીએફનું અવેલેબલ છે અને આજે સાંજ સુધી બીજો પ્લાટૂન બીએસએફનું આવશે, એ લોકો સંભાળશે. એના ઉપરાંત 3 મેડિકલની ટીમો, 2 એમ્બ્યુલન્સ આપણા આખા આ સમગ્ર પ્રિમાઇસીસમાં કાર્યરત કરવામાં આવેલી છે. તમામ કાઉન્ટિંગ એજન્ટો જે અત્યાર સુધી કેન્ડિડેટ્સ દ્વારા નિમવામાં આવેલા છે એનો આંકડો આશરે 550 જેટલો છે અને દરેક કેન્ડિડેટ ઉમેદવાર દરેક કાઉન્ટિંગ હોલના દરેક ટેબલ માટે એક એક કાઉન્ટિંગ એજન્ટ મૂકી શકે છે. ઇલેક્ટ્રિસિટી, ઇન્ટરનેટ,
અને બીજી બધી સુવિધાઓ જેનાથી આપણે કાઉન્ટિંગનો ડેટા ઝડપથી ચૂંટણી પંચના વેબસાઇટ ઉપર અપલોડ કરી શકીએ એના માટે તમામ વિધિ પૂર્ણ થઈ ગઈ છે. એનો ટેસ્ટ રન પણ 21મી તારીખે સવારે કરવામાં આવેલો હતો, જે 100% સક્સેસફુલ રહ્યો છે. સાથોસાથ મીડિયાના કર્મીઓ માટે એક મીડિયા રૂમની વ્યવસ્થા ત્યાં કરવામાં આવેલી છે, જ્યાં એમને ટેલિવિઝનની સુવિધા, ઇન્ટરનેટની સુવિધા, કમ્પ્યુટરની સુવિધા ઓલરેડી પૂરી પાડવામાં આવેલી છે, તથા લેન્ડલાઇન ટેલિફોનની સુવિધા પણ પૂરી પાડવામાં આવેલી છે. કાઉન્ટિંગ હોલના પ્રિમાઇસીસમાં કોઈને પણ મોબાઈલ ફોન અંદર લઈ જઈને અલાઉડ નથી, તો જેથી આપણે તમામ કાઉન્ટિંગ સ્ટાફ, પછી કાઉન્ટિંગ એજન્ટ અને અધિકારી કર્મચારીઓનું 2 વખત તે દિવસે ફ્રિસ્કિંગ થશે. અને આપણે જે 100 મીટરનું જાહેરનામું કાઉન્ટિંગ હોલનું છે એ પણ કાર્યરત કરી દીધું છે અને કાલે સવારથી અમલમાં આવી જશે. ચૂંટણી પંચની હાલની જે સૂચના છે એના મુજબ આપણે 5 વિધાનસભા વાઇઝ રેન્ડમલી સિલેક્ટેડ વીવીપેટ ગણવાના થાય છે. એના ઉપરાંત અમુક માપદંડોએ કમિશને નક્કી કરેલા છે, એ માપદંડોમાં જો કોઈ કંટ્રોલ યુનિટ આવી જાય તો એનું વીવીપેટ ગણવું કે કેમ એની સત્તા કમિશનને છે. એટલે આપણે કમિશનને રિપોર્ટ કરીશું અને પછી કમિશન આપણે વધારાના વીવીપેટ ગણવાનો આદેશ આપશે ત્યારે આપણે વધારાના ગણીશું. એનું એક સિક્વન્સ ઓલરેડી નક્કી કરવામાં આવેલું છે કે કયા સંજોગોમાં આપણે વીવીપેટ ગણવાનું થાય છે, પણ રેન્ડમલી 5 તો એના ઉપરાંત ગણવાના થાય જ છે. એટલે 5 તો મિનિમમ પર એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી ગણવાના રહેશે અને એક પછી એક ગણવામાં આવશે. તમામ 5-5 સાયમલ્ટેનિયસલી ગણવામાં આવશે નહીં. તમામ ઈવીએમની પ્રક્રિયા પૂરું થઈ ગયા પછી જ વીવીપેટ ખોલવામાં આવશે, ત્યાર સુધી કોઈ વીવીપેટ ખોલવામાં આવશે નહીં. ઓકે, થેન્ક યુ સર. થેન્ક યુ.